બનાસકાંઠા જિલ્લામાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર હોવાના અહેવાલ મળ્યા છે, જો કે ભૂકંપને પગલે નુકસાનીના કોઈ સમાચાર નથી. બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સહિતના સરહદી વિસ્તારોમાં સવારે 11:15 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. વાવથી 84 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર હોવાના સાથે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું બનાસકાંઠા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રે જણાવ્યું હતું. આજરોજ બનાસકાંઠા જિલ્લામાં 11:15 મેસેજ મળતા સરહદી વિસ્તારના તાલુકાઓમાં જેમ કે થરાદ વાવ તાલુકામાં આંશિક ભૂકંપના આંચકા અનુભવાયેલ છે. મારા દ્વારા ISR ગાંધીનગર તપાસ કરતા રાજસ્થાનના બાડમેર તાલુકામાં 3.8નો આંશિક આંચકો અનુભવાયેલ છે. આ બાબતે મામલતદાર શ્રી વાવ અને થરાદ ધાનેરા સાથે વાત કરતા કોઈપણ નુકસાન થયેલ નથી તે મુજબના સમાચાર મળેલ છે. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં પણ 11:15 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો, જેને પગલે લોકો ઘર કે ઓફિસની બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપને પગલે કોઈ નુકસાન ન થતાં લોકોને રાહતનો દમ લીધો હતો.